રાજ્યભરમાં મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબીઓ પોતાના વેતન સહિતના અનેક પ્રશ્નોને લઈને રાજ્યવ્યાપી ધરણા સહિત કાર્યક્રમો યોજ્યા છે ત્યારે જામનગરમાં ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા પણ બ્લડ ડોનેશન કેમ્પ અને પ્લાઝમા ડોનેટનું આયોજન કરી પોતાનો વિરોધ નોંધાયો છે જામનગરના એમપી શાહ મેડિકલ કોલેજ ખાતે અભ્યાસ કરતા અંદાજે બસો જેટલા ઇન્ટર્ન ડૉક્ટરોએ ભેગા થઈ ધરણા પર બેઠા હતા અને જ્યાં સુધી વિરોધ ચાલુ રહેશે ત્યાં સુધી મેડિકલ કોલેજના પટાંગણમાં ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ રાખવામાં આવશે જામનગરના બસો ઇન્ટર્ન તબીબ પોતાના સ્ટાઇપેન્ડમાં વધારો કરવા તેમજ કોરોના સંદર્ભે દૈનિક વેતન એક હજાર લેખે ચૂકવવામાં આવે તે માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે જ્યારે સતત ત્રીજા દિવસે તબીબો દ્વારા નવતર વિરોધ કરતા મેડિકલ કોલેજના પટાંગણમાં સેવાકીય કાર્યકર્તા બ્લડ ડોનેશન કેમ્પ અને પ્લાઝામાં ડોડેટનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમને જણાવ્યું હતું કે જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય અને આંદોલન ચાલુ રહેશે ત્યાં સુધી બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ રાખવામાં આવશે ઇન્ટર્ન ડોક્ટરોની જે ત્રણ માંગણીઓ છે એમાં ખાસ ઇન્ટર્ન ડૉક્ટરોનો રૂપિયા બાર હજાર આઠસો સ્ટાઇપેન્ડ વધારી ઓછામાં ઓછું રૂપિયા વીસ હજાર કરી આપવામાં આવે જે એપ્રિલ માસથી ઘણી અને એનું એરિયર્સ પણ ચૂકવવામાં આવે આ ઉપરાંત એપ્રિલ મહિનાથી આજ દિન સુધી તમામ ઇન્ટર્ન ડોક્ટરોને બોન્ડ સમયગાળામાં એક એક ગણી ઇન્ટર્નશીપ પૂરી થઈ તમામને બોન્ડ મુક્ત ગણવા તેમજ આજ દિન સુધી કોરોનામાં જેમણે ફરજ બજાવી છે તેમાં ઇન્ટર્ન ડૉક્ટરોને પ્રોત્સાહિત માદન વિદ રૂપે પ્રતિદિન રૂપિયા એક હજારનું મહેતાણું આપવામાં આવે આ માગણીઓ સાથે હવે અચોક્કસ મુદતની હડતાળ પર જામનગર સહિત રાજ્યના ઇન્ટર્નો હડતાળ પર ઉતર્યા છે હર્ષલ ખંદેડિયા જેડેસ ટીવી જામનગર